જામનગરની જીજી હોસ્પિટલમાં કાર્યરત સરકારી કોવિડ હોસ્પિટલ સતત હાઉસફુલ રહે છે. અહીં દાખલ થવા આવનાર નવા દર્દીઓને કલાકો વેઇટિંગમાં વિતાવવા પડે છે. આવી સ્થિતિમાં વેઇટિંગમાં રહેલા દર્દીઓને વેઇટિંગમાં જ સારવાર આપવામાં આવી રહી છે. એમ્બ્યુલન્સ, રિક્ષા કે ખાનગી વાહનમાં વેઇટિંગમાં રહેલા દર્દીઓને તપાસવામાં આવે છે. 90થી ઓછું ઓક્સિજન લેવલ ધરાવતા અથવા શ્વાસ લેવામાં તકલીફ હોય તેવા દર્દીઓને તાત્કાલિક ઓક્સિજન આપવામાં આવે છે. કુલ 200 ડોક્ટર ઉપરાંત અન્ય સ્ટાફ વેઇટિંગના દર્દીઓને તેમના વાહનમાં જ ટ્રીટમેન્ટ ઓન વ્હીલ આપી રહ્યા છે. મેડિકલ કોલેજના 700થી વધુ વિદ્યાર્થીઓ દર્દીઓને ફોર્મ ભરવા સહિતની કામગીરીમાં મદદરૂપ થઈ રહ્યા છે. સરકારી કોવિડ હોસ્પિટલની આવી કામગીરી જ કોરોનાની સુનામી વચ્ચે પણ જિંદગીના કિનારે પહોંચી જવાની આશા સુદૃઢ કરે છે. હું ડૉક્ટર મીત સાધો છું. હું અહીંયા ઇન્ટર્ન છું ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં. અમે અહીંયા પેશન્ટમાં ઘણું લાંબુ વેઇટિંગ હોવાથી અમે પેશન્ટની બહાર જ તપાસ કરીએ છીએ. અમે પેશન્ટને જે આવે એમની ક્રિટિકલ કન્ડિશન પ્રમાણે એમને જે બેડ ખાલી હોય એ પ્રમાણે અવેલેબલ કરવા માટે મેક્સિમમ ટ્રાય કરીએ છીએ. એક્ઝામિન કરવામાં બહાર પેશન્ટની બધી તપાસ લઈએ છીએ, પૂરતી હિસ્ટ્રી લઈએ છીએ, પલ્સ ઓક્સિમીટરથી એમના ઓક્સિજનનું સેચ્યુરેશન માપીએ છીએ અને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ પ્રમાણે ઓક્સિજન પૂરતો પરાવડાવીએ છીએ. બાકી કોઈ પણ એમને ઇમરજન્સી ટ્રીટમેન્ટની જરૂરિયાત હોય તો અમે નીચે ટ્રાયજ વોર્ડમાં લઈ જઈને એમને ઇમરજન્સી જરૂરિયાત પૂરી પાડીએ છીએ. દર્દીઓનો ધસારો વધતા અને ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ખાતેની ઓપીડી જે નવા બિલ્ડિંગમાં કાર્યરત છે ત્યાં એમ્બ્યુલન્સીસ અને ઇન્ડોર પેશન્ટનો ધસારો વધતા તેને પહોંચી વળવા માટે એક વધારાનું યુનિટ આપણે શરૂ કર્યું છે. જે નવી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ જૂની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલની બાજુમાં આવેલ જગ્યા ઉપર શરૂઆત કરવામાં આવેલ છે, જ્યાં સામાન્ય તાવ શરદી ઉધરસવાળા દર્દીઓને ઝડપથી ટ્રીટમેન્ટ થઈ શકે અને ઇન્ડોર દર્દીઓની વચ્ચે એ લોકોને ઊભા રહી અને વધારે મુશ્કેલી ના પડે એ હેતુથી ચાલુ કરવામાં આવ્યું છે. દિવસા દિવસ ઓપીડીની સંખ્યા પણ વધતી જાય છે. શરૂઆત હતી ત્યારે 100 ઓપીડીના દર્દીઓ રહેતા હતા, હાલમાં 700 સુધી પહોંચી ગયા છે. એવા સંજોગોમાં અત્યારે સંસ્થા ખાતે તાલીમ રહી રહેલા અમારા ઇન્ટર્ન ડૉક્ટર્સ લગભગ અંદાજે 200 જેવા ડૉક્ટર્સ રોટેશનલી ડ્યુટી બજાવે છે, જે એમ્બ્યુલન્સની અંદરના દર્દીઓની સારવાર કરવાની સાથે સાથે આઉટડોર પેશન્ટ્સની પણ સારવાર કરે છે. અને તે ઉપરાંત આ બધામાં એક બહુ મહત્ત્વનું પાસું છે, તે SRF ફોર્મ ભરવાનું, જે બહુ લાંબી પ્રક્રિયા છે અને તેના વગર ફ્લુ ઓપીડીનું રેકોર્ડિંગ પણ શક્ય નથી હોતું. આ SRFના ફોર્મ ભરવા માટે અમે અમારા અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સની પણ તાલીમ આપી અને સેવા લઈએ છીએ. અંદાજે 750 અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ રોટેશન વાઇઝ આ પ્રકારની સેવા બજાવે છે. અમારા સંસ્થા ખાતેના અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ અત્યારે ખંભાળિયાનો પણ બહુ મહત્ત્વનો ભાગ, ઓપીડીનો ભાગ ત્યાં સંભાળી રહ્યા છે અને ઉપરાંત મોરબી પણ અમે રોટેશનલી 10 યુથ સ્ટુડન્ટ્સને મોકલી અને મોરબીનો કામગીરી પણ ઓછી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. 300 જેટલા તબીબી શિક્ષકો અને 300 જેટલા રેસિડેન્ટ ડૉક્ટર્સ ખડે પગે દિવસ રાત કોઈ પણ જાતની દરકાર કર્યા વગર અત્યારે કોવિડ હોસ્પિટલમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. અને અમારી ઈચ્છા છે કે આ અમે ફરજ અવિરત બજાવતા રહીએ અને સરકારશ્રી તરફથી દવા તથા ઓક્સિજનનો પૂરતા પ્રમાણમાં જથ્થો મળતો રહેવાથી અમારા ઉત્સાહમાં કામગીરી કરવામાં વધારો થતો રહે છે. જીજી હોસ્પિટલ જામનગર ખાતે કોવિડના દર્દીઓની સંખ્યામાં જે છે સતત છેલ્લા 20-એક દિવસથી વધારો જે છે થઈ રહ્યો છે. સરેરાશ ઓપીડી જે છે 700-800 પર ડે છે ને એવરેજ જે દર્દીઓ દાખલ થાય છે એની સંખ્યા છેલ્લા 15 દિવસથી 300 વધારે છે. એટલે ઘણા બધા દર્દીઓ જે છે એમને એમ્બ્યુલન્સમાં વેઇટિંગમાં 2-3 કલાક, ઘણી વખત 4-5 કલાક સુધી રોકાવું પડે છે. જે એમ્બ્યુલન્સમાં જેવા દર્દી આવે ને ડૉક્ટર પાસે નામ લખાવે તરત અમારા ડૉક્ટરની ટીમ જે છે એમ્બ્યુલન્સમાં એનું ઓક્સિજન લેવલ ચેક કરી લઈએ ને જે દર્દીઓની ઓક્સિજન લેવલ 90થી ઓછું હોય અથવા દર્દીને શ્વાસની તકલીફ હોય એ બધા દર્દીઓને તાત્કાલિક ઓક્સિજન સિલિન્ડર અને નેઝલ માસ્કથી ઓક્સિજન આપવામાં આવે છે અને જરૂર પડે તો તેમની ત્યાં જ એમ્બ્યુલન્સમાં જ વેઇટિંગમાં હોય ત્યારે એમની સારવાર ચાલુ કરવામાં આવે છે ને એમને પ્રાયોરિટી પણ આપવામાં આવે છે જેથી દર્દીઓ ઓક્સિજન ન મળવાના કારણે એમને જે છે તકલીફ ના પડે ને મૃત્યુ ના થાય. સરેરાશ જે છે 300 જેટલા દર્દીઓ જે ડેલી જીજી હોસ્પિટલ ખાતે એડમિટ થાય છે અને 150 જેટલા દર્દીઓ જે છે સાજા થઈને એમને ડિસ્ચાર્જ પણ કરવામાં આવે છે.
અત્યાર સુધી કોઈ પણ જાતનું જે છે દવાઓ અથવા કન્ઝ્યુમેબલ વસ્તુઓ અથવા વેન્ટિલેટર કે એની હજી સુધી અછત થઈ નથી અને ગવર્મેન્ટ તરફથી પૂરતા પ્રમાણમાં દવાઓ અને વેન્ટિલેટરનો જથ્થો જે છે અમારી પાસે ઉપલબ્ધ છે।